વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેમાનંદના રણયજ્ઞ નામના આખ્યાનની વાત કરી રહ્યા છીએ. આપણે વસ્તુ સંકલનની વાત કરી અને હવે પાત્ર નિરૂપણની વાત ચાલી રહી છે. મુખ્ય પાત્ર એક બાજુ રામ છે અને બીજી બાજુ રાવણ છે. ગૌણ પાત્રોમાં એક બાજુ લક્ષ્મણ, સીતા, ભરત, સુગ્રીવ, હનુમાન વગેરે છે. બીજી બાજુ મંદોદરી, ઇન્દ્રજીત, કુંભકર્ણ, કુંભકર્ણની પત્ની વગેરે છે. તો આપણે રામ, લક્ષ્મણ અને સીતાની એક વિડીયોમાં વાત કરી. અત્યારે બીજા થોડાક ગૌણ પાત્રોની આપણે વાત કરીશું. તો હજુ આપણે રામ પક્ષના ગૌણ પાત્રોની જ વાત કરીશું. આમ તો વિભીષણ એ રાવણનો ભાઈ છે, પણ આપણે જાણીએ છીએ કે એણે સતત રામનો જ સાથ આપેલો. એટલે જ જે લોકો હંમેશા સદનો સાથ આપે, સત્યનો સાથ આપે, સારપનો સાથ આપે અને એમના પિતા અથવા તો એમના કોઈ પણ સગા એ બહુ જ નકામા હોય, તો એવી વ્યક્તિને આપણે વિભીષણ કહીએ છીએ. એનું કારણ જ એ છે. તો વિભીષણ રાવણના નાના ભાઈ છે. રામને સીતા પાછી સોંપી દેવાની એ રાવણને સલાહ આપે છે ત્યારે રાવણ ક્રોધે ભરાય છે અને હૃદય વિંધાઈ જાય એવા વચન એ વિભીષણને કહે છે. એટલે વિભીષણ રાવણનો પક્ષ છોડી અને રામના પક્ષે જતા રહ્યા છે. દરેક સમયે આવા સત્વાદી હોય. મહાભારતના કાળમાં પણ વિકર્ણએ દુર્યોધનનો વિરોધ કરેલો, એ જાણીતી વાત છે, કૌરવ હોવા છતાં. તો સીતાને પાછી સોંપવા કહે છે એટલે રાવણ એને લંકા છોડી દેવા કહે છે અને વિભીષણ રામના પક્ષમાં જાય છે. આ કથા છે, રણયજ્ઞની આ કથા નથી. રણયજ્ઞનું રૂપક સ્પષ્ટ કરતા કવિ એને દીક્ષિત કર્યાનું વર્ણવે છે. 16મા કડવામાં ઇન્દ્રજીત જ્યારે માયાવી સીતાનો પ્રપંચ કરી રામને હતાશ કરે ત્યારે આ સીતા અસલ સીતા નથી, પણ સીતાનું માયાવી રૂપ છે એ ભેદ વિભીષણ ભાંગે છે. કયા કડવામાં? 16મા કડવામાં. 17મા કડવામાં ઇન્દ્રજીતના મોહસ્ત્રથી વાનર સૈન્ય મૂર્છિત થતા રામ ભાંગી પડે ત્યારે વિભીષણ ઇન્દ્રજીતને મારવાનો ઉપાય રામને બતાવે છે. એટલે કે એક મહત્વનું કામ એ કરે છે. અને પછીથી લક્ષ્મણે એવા વ્રત કર્યા હોવાને કારણે લક્ષ્મણ એ કામ કરી શકે છે. નિકુંભના દેવીનો અજેય રથ પામવા યજ્ઞ કરતા ઇન્દ્રજીતનો તપોભંગ જરૂરી હોવાથી ઇન્દ્રજીત જ્યાં તપ કરે છે એ ગુફા પણ વિભીષણ જ બતાવે છે. એ જ રીતે જ્યારે રામના બાણ રાવણની પાછળ પડે પછી તે યુદ્ધે ચડે અને રામ તેની સામે લડે, એનો પરાભવ કરે ત્યારે રાવણ નાસી જઈને ઇન્દ્રજીતની જેમ દેવીનું તપ કરે, એનો તપોભંગ કરવા માટે વિભીષણ રાવણ ક્યાં તપ કરી રહ્યો છે એ સ્થળ બતાવે છે. યુદ્ધમાં વિભીષણનું કોઈ સીધું કર્તૃત્વ નથી, પણ જીત માટેના પથદર્શક તરીકે એણે દરેક ડગલે રામની મદદ કરી છે. એ રાવણનો ભાઈ હતો. રાવણની અને લંકાની સઘળી માહિતી આપી એ રામને જીતાડવાનું કામ કરે છે. એટલે જ્યારે આપણે ત્યાં કોઈ ઘરકા ભેદી લંકા ઢાયે તો એ કામ ત્યારે વિભીષણે કર્યું હતું. ભરત કૈકેયીનો પુત્ર, રામનો ભાઈ. એ ભરત આમ જુઓ તો અહીં તમને બે વાર દેખાશે. ભરતનું પાત્ર આખ્યાનમાં સીધો પ્રવેશ નથી કરતો.
આપણે એને માત્ર એક વખત 20માં કડવામાં મળીએ છીએ. જ્યારે હનુમાન ગંધમાદન પર્વત, કારણ કે વૈદ્ય સુષેણે કહેલું કે ગંધમાદન પર્વત પર જે સંજીવની છે એ જ માત્ર લક્ષ્મણની મૂર્છા હટાવી શકે. હવે સમય ઓછો છે, હનુમાન જાય તો છે પણ આમાંથી સંજીવની કઈ એ નહીં સમજ પડવાને કારણે હનુમાન આખો ગંધમાદન પર્વત ઊંચકીને જ આવી રહ્યા છે. અયોધ્યા પરથી જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે અચાનક એમના મનમાં અભિમાન, ગર્વ આવ્યો કે પોતે કેટલો મોટો પર્વત ઊંચક્યો છે. અને ત્યારે એનો આ ગર્વ ભરત ઉતારે છે. તો હનુમાન જ્યારે ગંધમાદન પર્વત ઊંચકી અયોધ્યા પરથી પસાર થાય ત્યારે ભરત નગરની રક્ષા કરતા હતા, એટલે એ હનુમાનને નીચે પાડે છે. પણ પછી જ્યારે ખબર પડે છે ત્યારે પોતાના બાણ પર હનુમાનને સવાર કરી અને એ બાણ છોડે છે. હનુમાનનો ગર્વ ગળી જાય છે કે હું તો માત્ર એક પહાડ લાવેલો, પણ આ તો મારી સાથે પહાડ સાથે બાણ છોડી શકે છે. એટલે એનો ગર્વ ગાળવાનું કામ ભરત દ્વારા થયું છે, હનુમાનનો ગર્વ ગાળવાનું. છેલ્લે 26માં કડવામાં જ્યારે રામ રાજમહેલમાં પાછા આવે ત્યારે ભરત રામને પગે લાગી આલિંગન આપતો અને એમનો કુશળ પૂછતો હોય એવું આપણે જોઈએ છીએ. ભરતનું ભાવવિભોર, પ્રેમાળ અને સંવેદનશીલ હૃદય આપણે આ દ્રશ્યમાં જોયું છે. અયોધ્યાનું રક્ષણ કરવા માટે સતત જાગે છે. રામની પાદુકા મૂકી અયોધ્યાની બહાર રહી અને એ રાજ્ય ચલાવે છે, એટલે રામ પ્રત્યેનો ભરતનો આદર પણ આપણે જોઈ શકીએ છીએ. પણ રણયજ્ઞની અંદર ભરત માત્ર આટલા દ્રશ્ય પૂરતા જ આવે છે. હનુમાનનું જે ચરિત્ર છે રણયજ્ઞમાં એ અતિશય તેજસ્વી, પરાક્રમી, સાહસિક, નીડર અને બળવાન તરીકે અહીં એનું પાત્રલેખન થયું છે. એ ક્રિયાશીલ જે રીતે છે એ જોતા આખ્યાનની અંદર એ રામ અને રાવણ અને મંદોદરી પછીનું મહત્વનું પાત્ર હનુમાન થઈ પડે આ આખ્યાન પૂરતા એવું કહેવું પડે. પૂર્ણ કદનું ચરિત્ર અહીં આલેખાયું છે. આરંભથી અંત સુધી આ આખ્યાનમાં તમને હનુમાન જોવા મળે છે. એમનું વીરત્વ, પરાક્રમ, એમની રામ ભક્તિ, એમનો સેવાભાવ, એમની બુદ્ધિમત્તા, ભાવ સભરતા રામના જ નહીં આપણા હૃદયને પણ છલોછલ ભરી દે છે. રામ પક્ષના પાત્રોમાં લક્ષ્મણ પછીનું સ્થાન હનુમાનનું છે. રામને હનુમાનનો સંપર્ક સુગ્રીવ દ્વારા થાય છે. 15માં કડવામાં યુદ્ધે ચડેલા કુંભકર્ણને વર્ણવે અને કુંભકર્ણ અનેક વાનરોનો સંહાર કરી બીજા અનેકને ગળી જતો હોય તેના પેટમાં વાનરોને અકળાતા અફળાતા જોઈ હનુમાન એના ઉપાયનો વિચાર કરી સામે ચાલી પકડાવવા માટે કુંભકર્ણ પાસે જાય છે. કુંભકર્ણ હનુમાનને ગળી જાય ત્યારે હનુમાન એનું પેટ ચીરી નાખે એટલે બીજા વાનર બધા બહાર નીકળી શકે. આ અત્યંત કટોકટીના પ્રસંગમાં હનુમાનના પરાક્રમ, સાહસ અને બુદ્ધિમત્તા પ્રગટ થાય છે. પોતાના જીવની ચિંતા કર્યા વગર હનુમાન આ આખ્યાનમાં સાહસ કરતા દેખાય છે. એની પાછળ એમની રામ ભક્તિ, કર્તવ્ય નિષ્ઠા અને સેવા ભાવના જોઈ શકાય છે. 16માં કડવામાં ઇન્દ્રજીત રામને મૂર્છિત કરે છે ત્યારે એમને સચેત કરવા માટે હનુમાનને સુષેણ વૈદ્ય ઔષધિ લેવા, એટલે કે સંજીવની લેવા મોકલે. હનુમાન આખો ગંધમાદન પર્વત લઈ આવે એમાં એમનું શારીરિક સામર્થ્ય પણ જોઈ શકાય છે.
એ જ કડવામાં ઇન્દ્રજીત આકાશમાં છુપાઈને યુદ્ધ કરે, એને કોઈ જોઈ શકતું નથી. રામ હતાશ થઈ યુદ્ધ માંડી વાળવા કહે ત્યારે હનુમાન રામને હિંમત આપે, લક્ષ્મણને ખભે બેસાડી અવકાશમાં યુદ્ધ કરવા તત્પર થાય અને એમ કરે પણ છેલ્લે ઇન્દ્રજીત ભયભીત થઈ નાસી જાય. તે પ્રસંગમાં હનુમાન એક બળવીર, હિંમતવાન અને પરાક્રમી યોદ્ધા તરીકે ઉપસી આવે છે. 19મા કડવામાં જ્યારે ઇન્દ્રજીતથી લક્ષ્મણ, વિભીષણ, અંગત બધા જ મૂર્છિત થાય ત્યારે હનુમાન એકલા હાથે યુદ્ધ સંભાળે છે. એમાં એમની હિંમત અને વીરતા પ્રગટ થાય છે. હનુમાનનું મોટામાં મોટું પરાક્રમ 20મા કડવામાં 24-63મી પંક્તિમાં વિસ્તારથી આલેખાયું છે. ઇન્દ્રજીતના વધથી ક્રોધે ભરાયેલ રાવણ વેર લેવા માટે સાંગ લઈ યુદ્ધ કરે અને ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણને સાંગ મારી મરણતોલ ઘાયલ કરે. એ પ્રસંગે લક્ષ્મણને જીવિત કરવા સુષેણ સલવસલા ઔષધિ મંગાવે જે ગંધ માદન પર્વત પર ઉગે. તમારા ટૂંકા પ્રશ્નો આવા આવી શકે, વૈદ્ય કોણ તો સુષેણ, ઔષધિનું નામ શું તો સલવસલા, ક્યાં ઉગે છે તો ગંધમાદન પર્વત પર, અને આ ગંધમાદન પર્વત જોજનો દૂર છે, પ્રાતઃકાળ પહેલાં જો કોઈ લાવે તો જ લક્ષ્મણ જીવે, આ અશક્ય અને દુષ્કર ઉપાય વૈદ્ય સુષેણ બતાવે છે. આ વખતે આ કપરું કર્તવ્ય બજાવવા માટે હનુમાન હામ ભીડે છે અને એ લેવા જતા રાવણે માયાવી શક્તિથી વિલંબ કરવા જે વિઘ્નો ઊભા કર્યા એના ઉપર વિજય મેળવી સમયસર ઔષધિ લાવી હનુમાન લક્ષ્મણનો જીવ બચાવે છે. આ પ્રસંગે પ્રેમાનંદે હનુમાનના ચરિત્રને ઉપસાવવા માટે આ પ્રસંગને બહુ જ લંબાણથી નિરૂપ્યો છે. આ પ્રસંગ અને બીજા પ્રસંગોમાં પણ હનુમાનની વીરતા, સાહસિકતા, તેના આત્મવિશ્વાસ, દૃઢ મનોબળ, નિષ્ઠા અને રામ સેવા આ તમામ ગુણો આપણે જોઈ શકીએ છીએ. પરંતુ અભિમાનનું પતન થાય, ગર્વ કરનાર હંમેશા હારે, પછી એ રાવણ હોય કે હનુમાન, એ આ આખ્યાનમાં પ્રેમાનંદને કહેવું છે. એટલે એવો એક પ્રસંગ હનુમાનના સંદર્ભમાં એ ઊભો કરે છે જે આપણે ભરતના પાત્ર વખતે વાત કરી. તે ભરતના બાણથી હનુમાન જમીન પર પટકાય છે. ભરત લંકાની સ્થિતિ જાણી, અનર્થ થયાનું જાણી, પોતાના બાણ પર પર્વત અને હનુમાન બંનેને મૂકી અને બાણ છોડે છે અને હનુમાન સમયસર લંકા પહોંચે છે. લક્ષ્મણ જીવી જાય છે. ભરતનું બળ અને પરાક્રમ બંને જોઈ હનુમાનનું અભિમાન ચૂરે ચૂરા થઈ જાય છે. આમ હનુમાન સચ્ચરિત્ર હોવા છતાં ગર્વ અને અભિમાન ગમે તેવી વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય એ મર્મ પ્રેમાનંદ રાવણના પાત્ર દ્વારા જ નહીં પણ હનુમાનના સદચરિત્ર પાત્રથી પણ સ્પષ્ટ કરે છે. માત્ર દુષ્ટ જ હારે એવું નહીં, ગર્વ કયો સોઈ નર હાર્યો એ હનુમાનના પાત્રથી પણ પ્રેમાનંદ આપણને કહે છે. હા, રાવણ ગર્વિષ્ઠ છે, હનુમાનનો જે અભિમાન છે એ એક ક્ષણ માટે છે. એ રાવણ જેવું આસુરી રાક્ષસી વ્યક્તિનો સાધ્યંત આરંભથી અંત સુધી ચાલતું અભિમાન નથી. તેથી હનુમાનને રાવણ જેવું અભિમાની પાત્ર ગણી શકાય નહીં, એ સદચરિત્ર છે. હનુમાનને એક અનન્ય રામ ભક્ત તરીકે સ્વીકારી રામે એને પોતાની પાસે સ્થાન આપ્યું છે તે આપણે બધા જાણીએ છીએ. આપણે એટલે જ તો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એવું બોલવા માટે ટેવાયેલા છીએ. રામાયણમાં પણ હનુમાનની અનન્ય રામ સેવક તરીકે પ્રતિષ્ઠા થયેલી છે. હનુમાનના હૃદયમાં
કેવળ રામ વસે છે. પ્રેમાનંદે રણયજ્ઞમાં હનુમાનના પાત્રને એક પ્રતાપી વીર યોદ્ધા તરીકે, રામ સેવક એક નિષ્ઠાવાન ભક્ત તરીકે નિરૂપ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ.